સુરતર ફરી એકવાર શરમસાર થયું. સુરતમાં ફરી એકવાર દુષ્કર્મનો કેસ નોંધાયો છે. સુરતમાં દુષ્કર્મના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા. દર બીજા કે ત્રીજા દિવસે શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં કિશોરી ઉપર દુષ્કર્મનો કેસ નોંધાયો છે. કિશોરી ઉપર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ બંને આરોપીઓની ગણતરીના કલાકોમાં સુરત પોલીસે ધરપકડ કરી હતી. સુરત રેલવે સ્ટેશન ઉપર મજૂરી જેવું કાર્ય કરી રહેલ 17 વર્ષની સગીરા ઉપર લિફ્ટની અંદર બે નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યાનું બહાર આવ્યું છે. ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલ આરોપીઓના નામ રાહુલ રાજપૂત, કે જે 22 વર્ષનો છે, અને બીટુ કુમાર રાજપૂત, જે 31 વર્ષનો છે. બંને સુરત રેલવે PRS શૌચાલય ખાતે રહેતા હતા અને કિશોરીની એકલતાનો લાભ લઈ બંને નરાધમોએ દુષ્કર્મ આચર્યો હતો અને બાદમાં તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ બાતમીના આધારે રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને આરોપી પર પોસ્કો અને દુષ્કર્મ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ગઈ 19 તારીખના રાતના 2 વાગ્યાની આજુબાજુ આ બાળ કિશોરી જ્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર સૂતી હતી ત્યારે આ બંને આરોપીઓએ એને જગાડી અને તારો મિત્ર તને બોલાવે છે એમ કરી અને નીચે રેમ્પમાં જ્યાં દિવ્યાંગજન અને સિનિયર સિટીઝન માટેની લિફ્ટ છે ત્યાં આ લોકો લઈ ગયેલા અને જબરદસ્તીથી એને લિફ્ટમાં એક બહાર ઊભો રહે અને બીજો આરોપી અંદર એની જોડે દુષ્કર્મ કરે એ રીતે વારાફરતી બંને દુષ્કર્મ કરેલું અને પાછળથી છોકરીની વોચ પણ કરેલી કે આ કોઈને વાત કરે છે કે નથી કરતી એ રીતની એની ઉપર વોચ પણ કરેલી આ લોકો. આ બાળ કિશોરી એના મમ્મી પપ્પા સાથે અણબનાવના લીધે ઘરેથી એના મિત્રની સાથે નીકળી ગયેલી અને અલગ એ 9 તારીખના નીકળેલી અલગ અલગ જગ્યાએ રેલવે સ્ટેશન બસ સ્ટેશન ઉપર નાઇટ રોકાતા આ લોકો સુરત 13 તારીખે આવેલા અને પૈસા ખૂટી પડતા આ લોકોએ કામ માટે સફાઈ કામદારને પૂછેલું કે અમને ક્યાંય કામ મળશે કે કેમ. તો સફાઈ કામદારે કહેલું કે 4 નંબર ઉપર અમારો માણસ રજા ઉપર છે તો ત્યાં સુધી તમે ત્યાં રહી શકો છો. એ રીતે આ લોકો અહીંયા શૌચાલય ઉપર કામ કરવા માટે રોકાયેલા.